પોરબંદરમાં 5 બાઇક ચોરી કરનાર શખ્સ ઝડપાયા બાદ તેણે ફાયરને સાડીના ઘરમાંથી પણ રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત પણ આપી છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના પીઆઈ વીપી પરમાર તથા પીએસઆઈ કેએસ સાવલિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે કડિયાપેટ મફતિયાપરા વિસ્તારમાં પાણીના ટાંકાવાળી ગલીમાં રહેતા આશિષ લીલાભાઈ કરછા નામના શખ્સે ચોરી કરેલ મોટરસાયકલો પોતાના રહેણાંક મકાનમાં છુપાવી રાખેલ છે, જેથી પોલીસે દરોડો પાડતા તેથી 5 મોટરસાયકલ મળી આવતા તેની ધરપકડ કરી હતી અને 1,28,000 કિંમતના 5 બાઇક કબજે કરી અને પૂછપરછ કરતા તેણે કડિયાપ્લોટ મફતિયાપરામાંથી અને છાયાચોકી પાસેથી 1 માસ પહેલાં 1-1 બાઇક તથા 2.5 માસ પહેલાં વીરભનુની ખાંભી હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી 1 બાઇક અને 2 માસ પહેલાં છાયાચોકી ક્રિષ્ના ગેરેજ પાસેથી 1 બાઇક અને 3 માસ પહેલાં વાડી પ્લોટ શાક માર્કેટ પાસેથી 1 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત કુષ્ટી ગામે રહેતી તેની સાડી કાજલબેનના ઘરેથી 2 તોલા સોનાનો ચેન અને 5 દિવસ પહેલાં લુશાડા ગામે રહેતા ફઈ લીરીબેનના ઘરેથી 50,000 રોકડ તથા સોનાના 2.5 તોલા ચેનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આશિષની સાડી કાજલ ભીમાભાઈ કુછડિયા કુષ્ટી ગામે સાસરે છે. 1 મહિના પહેલા કડિયાપ્લોટમાં તેના પિયરીએ ગઈ હતી ત્યારે તેની નાની બહેન કોમલનો પતિ આશિષ, કે જે ઘર જમાઈ તરીકે રહે છે, તેણે કાજલને તેના ગામમાં ચોરીના બનાવો વધ્યા હોવાથી રૂપિયા અને સોનાના દાગીના જેવી કિંમતી વસ્તુ કબાટમાં રાખવાને બદલે ઓશિકાના કવરમાં સંતાડી રાખવા સલાહ આપી હતી. આથી કાજલ સાસરે પરત ગઈ ત્યારે તેને પહેરેલો 2.5 તોલાનો સોનાનો ચેન ઓશિકાના કવરમાં રાખી દીધો હતો. ત્યારબાદ તેની ચોરી થઈ હતી, જે ચોરી આશિષે જ કરી હોવાનું સામે આવતા ચકચાર મચી છે. આશિષના ફઈ લીરીબેન લુશાડા ગામે નવાપરા ફળિયામાં રહે છે. તારીખ 7 ઓક્ટોબરના તેઓ પતિ સાથે નજીકમાં ક્રિયાના પ્રસંગમાં ગયા હતા ત્યારે પાછળથી આશિષ તેના ઘરે ગયો હતો અને કબાટમાં રાખેલી 50,000 રોકડ અને 2.5 તોલાના ચેનની ચોરી કરી હતી. જેંગે લીરીબેને તેને પૂછતા તેણે રૂપિયાને દાગીના લીધી હોવાની કબૂલાત આપી હતી અને પરત આપી દેશે તેમ જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ પરત ન આપતા ગઈકાલે જ તેઓએ પણ આ અંગે આશિષ સામે ફરિયાદ નોંધાવી હતી. આશિષે આર્થિક તંગીને કારણે રાત્રિના સમયે ઘરની બહાર પાર્ક કરેલ મોટરસાયકલોમાં ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી અને ચોરીઓ કરી હતી, તેમજ પોતાના સગા સંબંધીઓના ઘરે જઈ અને નજર ચૂકવી સંબંધીઓના ઘરમાં પડેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા 2.5 માસથી જ પોતે ચોરીના રવાડે ચડ્યો હોવાનું જણાવ્યું હતું. મૂળ કળેશ ગામનો આશિષ કડિયાપ્લોટ વિસ્તારમાં ઘર જમાઈ તરીકે રહે છે. તેણે 2.5 માસમાં ચોરેલા 5 બાઇક મકાનના ડેલામાં છુપાવ્યા હતા. ત્યારે આ અંગે તેના સાસરિયા પણ અજાણ હતા કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસ ચોરને શોધતી હોય છે, પણ અહીં પોરબંદરમાં ચોર પકડાયા પછી પોલીસે બાઇકના માલિકની શોધખોળ હાથ ધરી છે. કારણ કે આશિષ પાસેથી 5 મોટરસાઇકલ કબજે થયા ત્યારે બાઇક ચોરીની 4 પોલીસ ફરિયાદ ચોપડે લેવાય છે, પરંતુ વાડીપ્લોટ શાક માર્કેટ પાસેથી 3 મહિના પહેલાં તેણે બાઇક ચોરિયાનું કબૂલાત કરી છે. તેથી આ બાઇકની ચોરીનો ગુનો હજુ સુધી પોલીસે ચોપડે ચડ્યો નથી, તેથી હવે તેના માલિકને શોધી અને FIR થાય તેમ જણાઈ રહ્યું છે. આશિષ કરછાએ એવી કબૂલાત આપી છે કે તેના સ્પ્લેન્ડર પ્લસ કંપનીના આ 5 બાઇક ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ચોર્યા છે. તેથી બાઇકની ડુપ્લિકેટ ચાવી બનાવનાર કોણ હતું અને તેની ચોરીના આ બનાવમાં કોઈ સંડોવણી છે કે કેમ તેવા સવાલો પણ ઉપસ્થિત થયો છે. આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પરમાર તથા સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KS સાવલિયા તથા ASI RP જાદવ તથા VS આગઠ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ BK ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ, ભીમશીભાઈ, કનકસિંહ, દેવેન્દ્રસિંહ, ભૂપેન્દ્રસિંહ વગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મેં મારી મજબૂરીએ 5 બાઇક ઉઠાવ્યા, ઘરેણાની ચોરી કરી અને લાદીનું મેં લખાયું કે મારી મજબૂરી મેં લીધી નથી. પછી ઘરના એ મીડિયાવાળાને બોલાવ્યા તો બધાએ મને ગલીવાળાએ બધાએ કીધું કે તું બોલજે, એટલે હું બોલ્યો, મારો ગુનો હું કબૂલ કરીશ. ત્યારે મેં કંઈ લીધું નહોતું, હું લાદી લઈ આવ્યો જ નહોતો. બરાબર, મારી પાસે પૈસા હતા ને, કરજો તો હું લાદી નહોતો લઈ આવ્યો. ઘરના કે લાદી નું કીધું, હું એને ખોટું બોલ્યો કે હું લાદી લઈ આવ્યો. બરાબર, લાદી લઈ આવ્યો નહોતો ને બીજા દિવસે કરી આવ્યો તો લાદી મેં કીધું તાળું ખુલ્લું હતું, મેં કીધું બુક લઈ ગયું હશે. બરાબર, તો એને મીડિયાવાળાને બોલાવ્યો, દુનિયા લતાવાળાએ બધાએ કીધું કે તું થોડુંક પ્રેશર આપજે, તું બોલજે, એટલે હું એ બીકથી બોલ્યો. પોલીસ વિશે બોલ્યો તો શું બોલ્યો તો, હવે હકીકત શું છે? એમાં પોલીસ વિશે બોલ્યો તો મને બધાએ કીધું કે અમે બધાએ સપોર્ટ આપીએ છીએ, તો પોલીસ વિશે બોલ, અમે કોઈ નહીં બોલીએ કે પોલીસ અમારા લતામાં ધ્યાન નથી દેતી, એવી રીતના હું બધું બોલ્યો હતો. ને આ જે બાઇકો જે જોડતો એનું શું કરતો હતો? એ વેચી દીધો, પૈસા નહોતા મને કર્જો હતો એટલે મેં આવું બધું કર્યું.
એટલે આજની ચોરી થઈ હતી એમાં શું હતું? બે અઢી મહિનાથી અમે છે ને આ કામ કર્યું, આની પહેલાં એકાઈ મેં કોઈ ચોરીનું કામ કર્યું નથી. પેલું મારું કામ એટલે કરજો કેવાનો હતો? કરજો મેં મકાન લીધા અને રિપેરિંગ કર્યા ને એમાં મારે કરજો થઈ ગયો.